એક ખાપરો અને કોડિયો, ખાપરા કોડિયા નામના બે માણસ હતા. ખાપરો અને કોડિયો એવા બે માણસ હતા અને પોતે બારવટિયા હતા. તેઓ નિત્ય નિયમ મુજબ બારવટું પણ કરતા, સમય આવે તો ચોરી પણ કરતા. જૂનાગઢની અગલબગલમાં બે એવું ક્યાંય નામ સાંભળ્યું પણ હવે મને મગજમાંથી નીકળી ગયું. જૂનાગઢની આજુબાજુમાં એ ખાપરો અને કોડિયો નામના એ બે બારવટિયા એક દિવસ બે નક્કી કરે છે કે આજે તો મીઠાઈ ખાવી છે. એટલે ખાપરો અને કોડિયો બે મીઠાઈની દુકાનમાં જઈ, એટલે કંદોઈની દુકાનમાં જઈ અને બે ચોરી કરવા માટે જાય છે અને મોટો ટોપલો ભરી અને ચોરી કરે છે મીઠાઈની. ખાપરો અને કોડિયો એ મીઠાઈ લઈ અને ધીરે 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 એમ કહેવાય છે કે અહીંયાથી નીકળે છે. પણ અધવચ્ચે માર્ગમાં જ્યાં પહોંચે છે ત્યાં કોઈ દીકરીને રડવાનો અવાજ સાંભળે છે. કોઈ દીકરીને પ્રસૂતિ આવી છે, દીકરીએ એક બાળકને જન્મ આપ્યો છે અને ખાપરો અને કોડિયો ત્યાંથી મીઠાઈનો ટોપ લઈ અને નીકળે છે. દીકરીનો અવાજ કાને પડ્યો છે એટલે એ બંને સાંભળે છે કે કંઈક રડવાનો અવાજ આવે છે. અને એ દીકરી પોતાના પિયર હતી, એટલે દીકરી પોતાની માં વૃદ્ધ હતી, પોતાના બાપની હાજરી ન હતી. અને એ દીકરી પોતાની વૃદ્ધ માને એમ કહે છે કે માં મને તું જલ્દી ખાવાનું આપ, માં મને ભૂખ લાગી છે, માં મને તું જલ્દી ખાવાનું આપ. દીકરી પોતાની હાડી પોતાના મોઢામાં નાખી અને ખાય છે. દીકરી માને કહે છે કે માં તું મને જલ્દી ખાવાનું આપ, મને ભૂખ લાગી છે, મને માં તું ખાવાનું આપ, મને ભૂખ લાગી છે. અને ત્યારે સંતોએ કીધું છે, અન્ન સમો નહીં ઔષધિ અને જરણો સમો નહીં જાપ. અન્ન જેવું આ દુનિયામાં કોઈ પુણ્ય નથી, પણ સમય એવો હતો સાહેબ કે આજુબાજુમાં રહેવાવાળાને પણ ક્યારેક બે દિવસે ખાવા મળતું, ક્યારેક ત્રણ દિવસે ખાવા મળતું, તો ક્યારેક આઠ આઠ દિવસના ઉપવાસ કરવા પડતા હતા. આવા સમયમાં દીકરીએ એક બાળકને જન્મ આપ્યો છે અને એ દીકરી પોતાની માને કહે છે કે માં મને ખાવાનું આપ. અને આ ખાપરો અને કોડિયો પોતાના હાથમાં એમ કહેવાય છે કે મીઠાનો મોટો ટોપ છે. અને એ ખાપરો અને કોડિયો બેની સામસામી દ્રષ્ટિ જ્યાં ભેગી થાય છે અને બે બારવટિયા પોતાની દ્રષ્ટિથી વાતું કરે છે કે આજે આપણા ભાગમાં કદાચ ખાવાનું નહીં લખાણું હોય. અને એ ટોપ એમ કહેવાય છે કે જે દીકરી જે રૂમની અંદર રડતી હતી, બારણા પાસે આવી અને બારણું ખોલી અને ટોપને અંદર મૂકી અને બારણું ખખડાવી અને ખાપરોનો કોડિયો જતા રહેશે. શું કામ? એટલા માટે જતા રહેશે કે આપણી કહેવત છે કે કદાચ તમે દાન કરો અને નજરની સામે કરો ને તો કહેવાય કે આને દાન કર્યું છે. પણ દાન કર્યું પછી જે દેખાય નહીં, જે બોલે નહીં, સાહેબ એ તો ઈશ્વરે આપ્યું ગણાય. એટલે ખાપરો અને કોડિયો એ ટોપ મૂકી અને ત્યાંથી નીકળી જાય છે. અને પોતાની માં વૃદ્ધ એ બારણાની બાજુમાં આવીને જોવે છે તો આખો ટોપ ભર્યો છે કે મહિના સુધી ખાય તો એ ખૂટે એમ નથી. એટલે આ ટોપને લઈ અને પોતાની માં માંડ માંડ, પોતે અશક્ત હોવા છતાં માંડ માંડ ઉપાડીને દીકરીની પાસે લઈ જાય છે. અને દીકરીને કહે છે કે બાપ, દીકરી કદાચ તારી આરાધના ઈશ્વરે સાંભળી હશે અને એક ટોપ ભરીને મીઠાઈ આવી છે અને હવે એક મહિનો ખાતો એ ખૂટે એમ નથી. અને એ દીકરી ખાતી જાય છે અને બોલતી જાય છે કે હે ભગવાન, જેને મને ખાવાનું આપ્યું છે, હે ઈશ્વર, હે નોંધારાના આધાર, હે દુખિયાના બેલી, જેને મને ખાવાનું આપ્યું છે ને એની માથે તું કાયમ સાયો કરજે, એની માથે તું કાયમ સાયો કરજે. આવું દીકરી પોતાના મનોમન ઈશ્વરને પ્રાર્થના કરે અને દીકરી ખાય અને તૃપ્ત થઈ છે. અને ખાપરો અને કોડિયો બીજા દિવસે પોતાનો જ્યાં પડાવ હતો, પોતાના જ્યાં ડંગા હતા, ત્યાં જઈ અને ખાપરો અને કોડિયો બેઠા છે. અને બરાબર એમ કહેવાય છે કે બપોરનો સમય થયો અને ધમધમતો તડકો હતો અને ખાપરો અને કોડિયો જ્યાં બેઠા છે ને ત્યાં સાહેબ વાહે કાળી ડિબાંગ વાદળી થઈ અને ખાપરા અને કોડિયાની માથે વાદળી સાયો કરે. અને આ જોઈ અને એક જૈનના સાધુને વિચાર આવ્યો, કહો અત્યારે કોઈ એવી ઋતુ નથી કે વાદળી થાય, તો અત્યારે આ સમયે આ વાદળી શા માટે થઈ હશે? કારણ કે એ સંત આ વિદ્યાને જાણતા હતા. એટલે સંત ધીરે ધીરે બહાર જોવા નીકળે છે તો ખાપરો અને કોડિયો બે બેઠા છે અને એની ઉપર આ વાદળી સાયો કરે છે. એટલે સંતને નવાઈ લાગી અને સંત ખાપરા અને કોડિયાને જ્યાં બોલાવે છે અને ખાપરો અને કોડિયો એ સંતની પાસે જ્યાં નજીકમાં આવે છે તો ઓલી વાદળી પણ ઉપર ધીરે 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 એ ખાપરા અને કોડિયાને સાયો કરતી કરતી આવે છે. અને સંત એટલું જ કહે છે કે ભાઈ, તમે તમારા જીવનમાં એવું શું કામ કર્યું છે કે આ વાદળી તમારી માથે સાયો કરે છે? ખાપરો અને કોડિયો વિચાર કરે છે કે અમે ખાપરો અને કોડિયો છીએ, અમે તો બારવટિયા છીએ, અમે અમારા જીવનમાં કોઈ પુણ્ય કર્યું નથી. અને બીજા બારવટિયા તો કદાચ દિવસે જોતા હશે,
અને રાત્રે ચોરી કરતા હશે. અમે તો દિવસે જોઈ એટલે દિવસે ચોરી કરી લઈએ છીએ અને રાતે ભાળીએ તો રાતે ચોરી કરી લઈએ છીએ. અમે અમારા જીવનમાં ક્યારેય પુણ્ય કર્યું નથી. ત્યારે ઓલો સંત વિચાર કરે છે કે આ વાદળી ખરેખર આને જ છાંયો કરે છે, એટલે ખાપરાને કોડિયાને કહે છે કે પેલી ઉપર ધાર દેખાઈ આવ્યા જાઓ. એ ખાપરો ને કોડિયો જ્યાં ધાર ઉપર જાય ને તો વાદળી એની પાછળ પાછળ સણસણાટ કરતી એની ઉપર છાંયો કર્યો અને વળી પાછા બોલાયા તો પાછો છાંયો કર્યો. અને ત્યારે સંતે એટલું કીધું કે ખરેખર તમે યાદ કરો, તમે તમારા જીવનમાં ક્યારેક પુણ્ય કર્યું હશે. અને એ ખાપરોને કોડિયો યાદ કરતાં કરતાં એટલું કહે છે કે બાપજી, અમે અમારા જીવનમાં પુણ્ય નથી કર્યું, પણ એક વખત ચોરી કરવા અમે ગયેલા કંદોઈની દુકાને અને અમારે મીઠાઈ ખાવી હતી, પણ એ ચોરેલી મીઠાઈ એક દીકરીને પ્રસૂતિ આવેલી અને દીકરી રડતી, એટલે મીઠાઈ ચોરી કરેલી જે હતી અમે એ દીકરીને આપી દીધી. અને ત્યારે એ સંતે નક્કી કર્યું કે બસ આનું કારણ એ જ છે કે દીકરીનો આર્ધનાદી દીકરીનો એક આશીર્વાદ આ વાદળી તમને સાયો કરે છે. અને ત્યારે ખાપરાએ અને કોડિયાએ નક્કી કર્યું કે એક ચોરી કરેલા માલમાં પુણ્ય કરીએ અને કદાચ જો આ વાદળી માથે સાયો કરતી હોય તો કોકનું ચોરી અને કોકને ખવડાવીએ, અમે કદાચ કોકની આંતળી ઠારીએ તો વાદળી જો સાયો કરતી હોય તો બાપજી કદાચ અમારી હાથે કમાણા હોત અને અમારા પરસેવાનું જો કોકને ખવડાવ્યું હોત તો આ વાદળી કરતાં પણ કંઈક વિશેષ બનેત. અને ત્યારથી ખાપરા અને કોડિયાએ એ ચોરી કરવાનો એ બારવટું કરવાનો ધંધો મૂકી અને પોતે સંતના ચરણમાં, કારણ કે સંત સપૂતને તુંબડા ત્રણનો એક સ્વભાવ, તારે પણ બુડાડે નહીં તો તાર્યા ઉપર ભાર, તારે પણ બુડાડે નહીં તો તાર્યા ઉપર ભાર, આવો સંતનો સમાગમ જ્યાં ખાપરા અને કોડિયાને થયો અને પોતાના જીવનની અંદર પરિવર્તન આવ્યું. સાહેબ, મારો કહેવાનો અર્થ એ છે કે કદાચ મારે ને તમારે જો આવો કોઈ સંતનો સંગ થઈ જાય ને તો જીવનનો પલટો આવતા વાર ન લાગે, જીવનનો પલટો આવતા વાર ન લાગે.